પાટણમાં મોડી રાત્રે લોકોએ રહેણાંક વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અસામાજિક થતી પ્રવૃત્તિના પગલે હોબાળો મચાવ્યો હતો. શહેરના જળજોગ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ખુલ્લેઆમ બે રેપટોક દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોય તેમાં સ્થાનિકો ભેગા મળીને રેડ કરી હતી. પાટણમાં મોડી રાત્રે લોકોએ રહેણાંક વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અસામાજિક થતી પ્રવૃત્તિના પગલે હોબાળો મચાવ્યો હતો. શહેરના જળચોક વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ખુલ્લેઆમ બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોય સ્થાનિકોએ ભેગા મળી રેડ કરી હતી. દારૂની બોટલોનો નાશ કર્યો હતો, તો સાથે જ જે મકાનમાં દારૂનો વેપલો થતો હતો ત્યાં પણ તોડફોડ કરી હતી. પાનના ગલ્લાને પણ સળગાવી દઈ ભારે વિરોધ કર્યો હતો. ઘટનાના પગલે પાટણ એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, તો બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નો હલ કરવાની હૈયાધારણા આપી હતી. ઉલ્લેખનીય છે કે પાટણમાં દારૂનો ધંધો કરતા બુટલેકરો બે રોકટોક ખુલ્લેઆમ દારૂનો ધીકતો ધંધો કરી રહ્યા છે, ત્યારે આવા રહેણાંક વિસ્તારમાં દૂષણ વધતા અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો જ જનતા રેડ કરવાની જરૂર પડી હતી તેવું લોકોનું કહેવું છે. આ વિસ્તારની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાની રજૂઆત, લાઇટ બંધ હોવાની અને ગંદકીની રજૂઆત થઈ છે. તાત્કાલિક પોલીસ અધિકારી, તમામ એ ડિવિઝન, બી ડિવિઝન, ડીવાયએસપી, એલસીબી તમામ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા છે અને આવતીકાલથી અહીંયા સંપૂર્ણ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કામ નહીં થાય એની ખાતરી આપી છે. અને જે નગરપાલિકાનો પ્રશ્ન છે સફાઈનો અને લાઇટનો, એ તાત્કાલિક કાલે ને કાલે હલ થઈ જાય એના માટે મેં નગરપાલિકામાં સૂચના આપી. ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.